नमस्कार, હું છું જગદીશ અને આપ જોઈ રહ્યા છો 7 રિપોર્ટર 7 ટોપ ન્યૂઝ। 7 રિપોર્ટર્સ એટલા માટે કારણ કે હ્યુન્ડાઈ લઈને આવ્યું છે હ્યુન્ડાઈ અલ્કાઝર 7 સીટર એસયુવી। દેશ અને દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીશું અને આજના સૌથી પહેલા સૌથી મોટો સમાચાર આપની સ્ક્રીન પર। पीएम मोदी करी मन की बात। वडाप्रधाने कह्यु भारत जोड़ो अभियान चलावो, अपने राष्ट्र प्रथम हमेशा प्रथम ना मंत्र साथे आगळ वधवो पड़शे। આજના મુખ્ય અને મહત્વના બીજા સમાચાર ઉપર નજર કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તર રાજ્યમાં શિલાંગની મુલાકાતે કહ્યું 2022 પહેલા 8 પૂર્વોત્તર રાજ્યોની બધી રાજધાનીને હવાઈ અને રેલવે નેટવર્કથી જોડવામાં આવશે। કયા છે ત્રીજા નંબરના મોટા સમાચાર, કરીએ નજર। કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીના 45.37 કરોડથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા। 1 મિલિયન કરતાં વધુ ડોઝ ટૂંક સમયમાં મળશે। આજના ચોથા મહત્વપૂર્ણ સમાચાર કયા છે તેના ઉપર કરીએ નજર। રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા ગુજરાતમાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ગીર સોમનાથના વેરાવળમાં, અરવલ્લીમાં, બાયડમાં 1.25 ઇંચ વરસાદ। 5મા નંબરની સૌથી મોટી અને મહત્વની ખબર કઈ છે જુઓ। भारतीय हवामान विभाग ने आगाही, राज्य में पड़ी रहो छे सार्वत्रिक वरसाद, मध्य दक्षिण और उत्तर गुजरात सहित सौराष्ट्र में भारी वरसाद की आगाही। तो हवे जो ये आज ना दिवस की छठी सौथी मोटी और महत्वनी खबर। सरदार सरोवर नर्मदा डेम की सपानी में वधारो, उपरवास में पानी की आवक थता नर्मदा डेम में नवा नीर आया। उपरवास में 22,772 क्यूसेक पानी की आवक, नर्मदा डेम की सपाटी हाल 115.37 मीटर। હવે જોઈએ આજના 7મા અને સૌથી મોટા સમાચાર। પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા, 2020માં 1.94 કરોડ લોકો ગુજરાત ફરવા આવ્યા, 7.40 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું। 2021માં માર્ચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર। તો 7 રિપોર્ટર્સ 7 ટોપ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ। 7 રિપોર્ટર્સ એટલા માટે કારણ કે હ્યુન્ડાઈ લઈને આવ્યું છે હ્યુન્ડાઈ અલ્કાઝર 7 સીટર એસયુવી। ફરી મળીશું દેશ દુનિયાના તમામ મોટા અને મહત્વપૂર્ણ સમાચારોની સાથે। नमस्कार।